ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ફ્રેન્ડ્સ? આપણે આગળના પાર્ટમાં અમૃતાની સ્ટોરી વિશે ચર્ચા કરી, તો શિકારી વિશે આપણે અટક્યા હતા. તો પ્રાણીઓનો શિકાર કેમ થાય છે એની ચર્ચા આપણે કરી. તો શિકારી વિશે સાંભળીને આપણા મનમાં તરત જ શિકારીનું ચિત્ર પ્રદર્શિત થાય છે. આપણને તરત જ આમ આંખ બંધ કરીએ તો આપણને તરત દેખાઈ જાય કે શિકારી આવો હશે, એને આમ તીર ચલાવ્યું હશે. તો ચાલો ને આપણે શિકારીનું ચિત્ર જ જોઈ લઈએ. શિકારીનું ચિત્ર. તો ફ્રેન્ડ્સ, જોયું, આપણે કોઈ પણ ચિત્ર જોઈએ તો આપણા મનમાં તરત જ એ ચિત્ર ઊભું થઈ જાય છે, એ ચિત્ર આપણે દેખાય છે. તો આ શિકારી પરથી થોડા પ્રશ્નો છે. તે પ્રશ્નો કંઈક આ પ્રમાણે છે. લોકો શિકાર શા માટે કરે છે? કેટલી જગ્યાએ કેટલા પ્રાણીઓને શિકાર કરવાની મનાઈ હોય છે? ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે. આ સજા શા માટે કરાતી હશે? તો બાળ મિત્રો, પ્રશ્ન એવો હતો કે પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવે છે. તો મિત્રો, આપણે આપણા જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરવા માટે, આપણી જરૂરિયાતો સંતોષવા માટે પ્રાણીઓનો શિકાર કરીએ છીએ. તો આ પ્રાણીઓનો શિકાર કરવાથી કેટલાક પ્રાણીઓની જાતિ લુપ્ત થવા માંડી છે. લુપ્ત એટલે કે ઓછી થવા માંડી છે. એ ઘણા બધા પ્રાણીઓ તો આપણને દેખાતા જ નથી, તો એની સંખ્યાઓ ઓછી થઈ જાય છે. ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થયા છે. ખ્યાલ આવી ગયો ને? લુપ્ત એટલે સંખ્યા ઓછી થવા માંડી. તો આ જે પ્રાણીઓની સંખ્યા ઓછી થવા માંડી છે, તો તેના માટે સરકારે અભયારણ્યની રચના કરી છે. તો આ અભયારણ્ય વળી શું છે? તો ચાલો અભયારણ્યની ચર્ચા કરીએ. અભયારણ્ય એટલે જંગલનો એવો થોડોક વિસ્તાર કોઈક એક પ્રાણીને ફાળવી દેવામાં આવે છે કે જ્યાં તે પ્રાણીની સાર સંભાળ લેવાય, તેની સલામતી, તેનો બચાવ, તેની માંદગીમાં સગવડતા આપવી, આ દરેક પ્રશ્નનું નિરાકરણ સરકાર જ લાવે છે. આ પ્રાણીઓની દરેકે દરેક સલામતી અને રક્ષણની જવાબદારી સરકારની હોય છે. આ સરકાર એ લુપ્ત થતા પ્રાણીઓને ખૂબ જ સાચવે છે. તેના માટે કેટલાક માણસો પણ ત્યાં ફાળવેલા છે. તેની દરેક જરૂરિયાત ત્યાં પૂરી થાય છે. અને આ અભયારણ્યની એક મહત્વની વાત એ છે કે એ લુપ્ત થતા જે પ્રાણીઓ છે, જે પ્રાણીઓની સંખ્યા ઓછી થતી જાય છે, તે પ્રાણીઓ ત્યાં ખુલ્લેથી હરીફરી શકે છે, કોઈ પણ જાતના ભય વગર. તેના મનમાં કોઈ ભય રહેતો નથી. એને એવું પણ નથી થતું કે મારો કોઈ શિકાર કરી નાખશે, મને કોઈ મારી નાખશે, એવો કોઈ ભય નથી. તો આ અભયારણ્ય વિશે ઊંડાણમાં ચર્ચા કરીએ. ગીરનું અભયારણ્ય જે સિંહ માટે બનાવવામાં આવ્યું છે, જે ગુજરાતમાં જૂનાગઢમાં આવેલું છે. કાઝીરંગાનું અભયારણ્ય જે અસમમાં આવેલું છે, જે એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. મિત્રો, એવા કેટલા બધા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે જે પ્રાણીઓની સાર સંભાળ લે છે. તો આ અભયારણ્ય ખૂબ જ મહત્વના છે પ્રાણીઓ માટે. બાળ મિત્રો, અભયારણ્ય વિશે ચર્ચા કરી તો તમને જાણવાની મજા આવી ને? તો ફ્રેન્ડ્સ, હવે થોડા પ્રશ્નોની ચર્ચા તમારે તમારા ઘરમાં દાદા દાદી સાથે કરવાની છે. તો તે પ્રશ્નોની ચર્ચા તમે તમારા દાદા દાદી સાથે જરૂરથી કરજો.
તો આ પ્રશ્નો કઈ આ પ્રમાણે છે. તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો. ચાલો, તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા હતા? શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે? કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે તેઓને હાલમાં જોવા મળતા નથી? શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષીઓ જોયા હતા જે હાલમાં ઓછા જોવા મળે છે. આ પક્ષીઓ ઓછા થવાનું કારણ તમે કહી શકશો? અમૃતાના ગામમાં ખેજડીનો વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું. તે બધે જ ઉગી નીકળતું. તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો ખૂબ વધુ પ્રમાણમાં જુઓ છો? તેવા બે વૃક્ષના નામ લખો. મિત્રો, તમારા વડીલો પાસેથી એ વધારેમાં વધારે ઉગતા વૃક્ષ વિશે વધારે જાણકારી મેળવો. મિત્રો, જુઓ, આ ખેજડીનો વૃક્ષ છે. ધ્યાનથી જોયું, ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે અને તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. મતલબ કે એ વૃક્ષને ખૂબ જ ઓછું પાણી જોઈએ છે, એટલા માટે જ તો તે રણ વિસ્તારમાં જોવા મળે છે. તેની છાલમાંથી દવા બને છે. વૃક્ષની જે છાલ છે ખેજડીના વૃક્ષની, તેમાંથી દવા બને છે. લોકો એ ખેજડીના વૃક્ષના ફળોને રાંધીને પોતાનો ખોરાક બનાવીને જમે છે. તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ કોઈ દિવસ પડતા જ નથી. એટલે કે ઈયળ એવા કોઈ પણ જીવજંતુઓ તેમાં પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે. પર્ણો એટલે પાન. ત્યાંના પ્રાણીઓ શું ખાય છે? ખેજડીના વૃક્ષના પાન. અને બાળકો તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે. તો બાળ મિત્રો, આ ખેજડીનું વૃક્ષ ઘણું ઉપયોગી છે. તો આ ખેજડીના વૃક્ષના ફળમાંથી લોકો ખોરાક બનાવે છે. આ ખેજડીના વૃક્ષની છાલમાંથી દવા બનાવે છે. આ ખેજડીના વૃક્ષ ઘણું ઉપયોગી છે પ્રાણીઓ માટે પણ. તો કઈ રીતે? પ્રાણીઓ તે ખેજડીના વૃક્ષના પાન જે હોય છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો ઘણું ઉપયોગી છે. અને એની મહત્વની વાત એ છે કે આ ખેજડીના વૃક્ષમાં કોઈ જીવજંતુ પડતા નથી. તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આ વનસ્પતિ, વૃક્ષો, લાકડા આ દરેકમાં કયા કયા જીવજંતુઓ પડે છે? તો ઉદય લાકડામાં પડે છે. તો ઉદય વિશે આપણે જાણીએ છીએ, પણ બીજા બધા જીવજંતુઓ વિશે તમે જાણો છો? તો ચાલો આપણે જીવજંતુઓ વિશે ચર્ચા કરીએ. બાળ મિત્રો, આ ઉદયનું ચિત્ર છે. આ ઉદય વિશે કહેવાય છે કે તે આખાને આખા લાકડાને ખાઈ જાય છે. એનો અર્થ કે લાકડાને ખાઈ ખાઈને એ અંદરથી પોચા પાડી દે છે, ખોખલા કરી નાખે છે. તમે જોતા હશો કે ઘરના ફર્નિચરને પણ તે ખોખલું કરી નાખે છે, ખોતરી કાઢે છે. આ ઈયળનું ચિત્ર છે. ઈયળ વૃક્ષ અથવા તો છોડના પાન ખાવાનું કાર્ય કરે છે અને
વૃક્ષ અને છોડને પાન વગરના કરી નાખે છે. તે પોતાના ખોરાકમાં મુખ્યત્વે પાન જ ખાય છે. લક્કરખોર. મિત્રો, લક્કરખોર જીવજંતુ નથી, પરંતુ એ એક પક્ષી છે જે વૃક્ષોને અંદરથી પોચા પાડી દે છે. એ પણ ઉધઈની જેમ એને ખાઈ જાય છે, ખોખલા કરી નાખે છે. તો બાળ મિત્રો, આ પાઠમાં આપણે અમૃતાની વાત કરી, પ્રાણીઓ વિશે વાત કરી, વનસ્પતિ વિશે વાત કરી અને એની ઉપયોગિતા વિશે પણ વાત કરી. તો બાળ મિત્રો, મજા આવી ને? ઘણી મજા આવી હશે, હા? તો ચાલો હવે નેક્સ્ટ પાઠ આવતા પીરિયડમાં ભણીશું. બાય.